વિદ્યાર્થીને આ હિંમત આવી ગઈ કે સાહેબ તમે અવારનવાર આવા પ્રશ્ન કરો તો મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. સાહેબ કે બોલ બોલ. કે ખવાય પણ સવાય નહીં, ઈ શું? અને માસ્ટર ઘૂમરે પીણાઓ હે કે ખવાય પણ સવાય નહીં. સાહેબ કે હવે અમને તો ખબર નથી ટપુડા, તું તો કે તો કે હિસકા. પછી સાહેબે કીધું બીજું કઈ આવડે છે? કે સાહેબ એક આવડે મારો ને તો કહું. એ કે હોશિયાર વિદ્યાર્થી હોય એને મરાય. બોલ બોલ. કે સાહેબ એક એવું જનાવર છે કે બીજાના નામે ઓળખાય, પોતાનું કઈ નામ નહીં. સાહેબ વિચારમાં પડી ગયા. હે કે સાહેબ એક જ એવું જનાવર છે જે કે બીજાના નામે ઓળખાય, પોતાનું કઈ નામ નહીં, તો આ જનાવર કયો? માસ્ટર કે ભાઈ હવે અમને તો ખબર નથી ટપુડા, તું તો કે તો કે એરુની માછી. એનું કઈ નામ ખરું? હે? અને પછી માસ્ટરે કીધું કે મારી ખુરશી ના પાયા શ્યાર છે, ટેબલ નો રંગ લાલ, મારી ઉંમર કેટલી? અને વિદ્યાર્થી મુંજાણા. કે સવાલ ખોટો, જવાબ હાસો દેવો ક્યાંથી? એમાં એક લાઈ ઊંચી આંગળી કરી. સાહેબ કે શું પૂછ્યું ખબર છે? તો કે હા, કે મારી ખુરશી ના પાયા શ્યાર છે, ટેબલ નો રંગ લાલ, મારી ઉંમર કેટલી? વિદ્યાર્થી આ માસ્ટર હામો જોઈને કહી દીધું, સાહેબ તમને 44 વર્ષ થયા. સાહેબ ને 44મું વર્ષ જ હાલે. સાહેબ કે તને ખબર કેમ પીડા મારા 44 વર્ષ થયા? કે સાહેબ મારો મોટો ભાઈ 18 કાંડો છે અને 22 વર્ષ થયા. ગુણતા ભાંગતા બાકી વેલતા ભયા ખો ઘરે જાય આંકડા સડાવીને બેઠ્યું હોય પછી કેવાય પાણી ભરી દો, એ તો આપણે ભરીને દેવું પડે. લાજ કાઢે ઠોંડા હોહરા નીકળે. તો તમે હાડીઓ લઈ લઈને થાકી જાઓ. પણ તુરી તુરી ડાબલી માં ગોળ ના ગાડા ને માતાજી એક જ ફળ હઠ લીધી ભગવાન પડે શંકર ભગવાન.
પછી ભગવાને કીધું કે માં તમે જો બહુ અટ કરો છો ને તો જાઓ તમને વચન આપું છું કે કેસર અને કેસરી એ ક્યાંક જ પાકશે, બાકી ખાટા દવેડા, લેવા વાળા ખાટા, વેચવા વાળા ખાટા અને ખાવા વાળા હાવ ખાટા. પખડ માંથી રે જુઓ દૂધ પાને વાત જાણે રે ગોવાળ. પખડ માંથી રે જુઓ દૂધ પાને વાત જાણે રે ગોવાળ. ખડમાંથી, ખોળમાંથી, કપાસિયામાંથી દૂધ બને એની ખબર માલધારીને હોય. માલધારીને તમે જઈને પૂછો કે આ દૂધનું તત્વ તો કુદરતને જાણવું પડે, હે કે એને મળવું પડે. કુદરત ઘણી બધી કૃતિઓને જાણવાની. એક પ્રસંગ મારે કેવો છે, સંતિકાબેન છે, બીજા બહેનો છે, મેં પહેલા હું 2 તારીખે મેં કીધું હતું તમને કોઈ એવા ભજનો સંભળાવીને ભગવાન ભવનાથ ભેગા નથી કરવા. એક જણો સાધુ બની ગયો ને તો 2 વર્ષે પાછો, 2 વર્ષે એની ઘરવાળી આમ વાળામાં સાણા થાપતી હતી. ત્યાં આવીને કે ગિરનાર કા મારક કહાં હૈ મૈયા, એની ઘરવાળી કા ડેલામ કરી જા, 2 વર્ષ સુધી તને ગિરનાર જીડ્યો. બહુ અઘરું છે ભલામણા. પણ મારો કહેવાનો અર્થ એ કે કુદરતની બધી કૃતિઓને જાણવાની નોખી હતી સંતની નિશાળો. કુદરતની કૃતિઓ જાણવી હોય તો કે પાળિયા જ જવું પડે. કુદરતની કૃતિઓ જાણવી હોય તો પરબ જવું પડે. કુદરતની કૃતિઓ જાણવી હોય તો કે સતાધાર જવું પડે, ચલાળા જવું પડે, ગોમટા લાખાદાદાની જગ્યાએ. એ કુદરતની કૃતિઓ છે. પવન, પાણી, વરસાદ, વાવાઝોડું એની રચના છે, બરોબર. આ માયક, મંડપ, લાઇટ એ બધી આપણી રચના છે. ઘોડું ગમે એવું બીમાર હોય તમે બેસી જાઓ એટલે બીજે દિવસે તમને ગોમટા પહોંચાડી દે. મોટરસાઇકલ ખોટવાનું હોય તમારે ઢહળીને પુગાડવું પડે, કારણ કે એ આપણી બનાવટ છે. કુદરતની બધી કૃતિઓને જાણવાની નોખી હતી સંતની નિશાળો. એનો એક પ્રસંગ કૃષ્ણ અને સુદામા. આખી દુનિયાની સમૃદ્ધિ એટલે કૃષ્ણ અને આખી દુનિયાની ગરીબાઈ એ સુદામા. સુદામાના પત્નીએ કીધું કે બીજું તો કાંઈ નહીં, છોકરા રાતે ઉઠીને એમ કે છે કે માં મારે ખાવું છે, મારાથી સહન નથી થતું. એક વાર તો જાઓ તમારો ભાઈબંધ, તમારો મિત્ર. અને ત્યારે સુદામાએ કીધું હું જવામાં મને વાંધો નથી, મારો ભાઈ બનશે એમાં ના નહીં, પણ હું એનાથી મોટો છું, હું જાઉં તો મારે કાંઈક લઈને જવું પડે. જોજો દ્વારકામાં કાંઈક લેવા જવાની ભાવના નથી, કાંઈક લઈને જાઓ. અને અજાજક બ્રાહ્મણ હતો એ તો, એને કોણ ઓળખી શકે, એને માગવાનું બનાવી જતી અજાચક. કોઈ જિંદગીમાં સુદામો લાંબો હાથ કરે નહીં. હવે એમાં એની ઘરવાળીએ કીધું કે આ છોકરા સામે જોવો તો સારી વાત છે. ગરીબાઈ આંટો મારી ગયેલી કે હું જાઉં તો લઈને કઈક લઈને જવું પડે. સુદામાના પત્ની કે એ બંદોબસ્ત હું કરજો, જો તમે જાતા હો છોકરા સામે જોવો, બીજું તો કાંઈ નહીં. અને આજુબાજુના પાડોશમાંથી તાંડુલની પોટલી ભાઈ બંધાવી અને ઉપીડો પોરબંદરથી દ્વારકા ભોગે એવી એની હસ્તી હતી જ નહીં. એ બરડાના ડુંગરામાં એક જાડવાના સાંય બેઠો બેઠો વિચાર કરે કે આ હા હા, એ મારા ના, એ કાળિયા ઠાકર, મારો ભાઈ બન, મારો મિત્ર અને મારી આ દિશા. રેવા નથી ઝૂંપડું ને
રાજા બની ગયો, પરો માં ભાઈ દ્વારકા ભોગ્યો. પણ બે જણા રોકે છે, ડોક્ટર ને મળવા જાવ ને પટા વાળો સો વાળી અખિલ બ્રહ્મણ ના નાથ ને મળવા જવાની વાત. બે જણા રોકે, ક્યાં જાસ? મારો ભાઈ બન છે, મારો મિત્ર છે, કે આખી દ્વારકા માં અમારા ભગવાન ને કોઈ ન મળ્યું, તું આમ ધક્કો માર્યો ને સુદામા પડ્યા પડ્યા પછી કીધું હું મરીશ તો નહીં, અને કદાચ જો હું મરી જાવ તો આજ કાલ કૃષ્ણ ગમે ત્યારે અહીંથી નીકળે તો એને એટલું કહેજો પોરબંદર નો બ્રાહ્મણ છે એનું સુદામો નામ છે. કોક ને તો દયા આવે ને, કોક તો દયાળુ હોય ને ભાઈ, એટલે એમ કીધું એક કામ કરીને તું આનું ધ્યાન રાખ, ભગવાન ને કેવા જવામાં આપણે શું વાંધો છે. જય અખિલ બ્રહ્માંડ નો નાથ, પગ માથે પગ ચડાવીને કાળીઓ ઠાકર બેઠો છે. ન્યા જઈને કીધું કે પ્રભુ ભાઈ ને એક માણસ આવ્યો છે, દુબળો દેહ, પગમાં સાખડી નથી, કસોટામાં કાણા પડી ગયા છે, ગરીબાઈ આટો મારી ગયેલી એવું લાગે છે, અને તમારી ભાઈ બંધાય તમારી મિત્રતાનો દાવો કરે છે, અને નામ સુદામો પડ્યું ને ભાઈ. દ્વારકામાં કોઈ ધોળતા નતા જોયા રામભાઈ, દ્વારકાધીશ માગો 20 ને આપે 30, ઈ દ્વારા મેં પહેલા કીધું ને કે રામભાઈ આ એવો અમારો મિત્ર છે, ધારે તો ધોળિયાના સ્ટેટના તમામ કલાકાર તમારા નવા ગામમાં આવે, આ એવો માણસ છે, પ્રેમના તાતણે આવે, પ્રેમ ને વંશ થયા રાજી, શું કરે પંડિત ને કાજી, પ્રેમ અડધી રાતે જાય એ માણસ રોટલા ખવરાવે, નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડે, એને મને ના પાડી છે દેવદાન ભાઈ, હું બેઠો ત્યાં સુધી મારું નામ તમે નહીં લેતા, પણ મારાથી રહેવાતું નથી. પણ આ પ્રસંગ જે મને એને અદભુત કીધો કે હરદારના બાદરમાં એક આમ દીકરી ઊભી હતી અને જેનો કોઈ ધણી નહોતું થતું, ઈ આ રામભાઈ ભરવાડે કીધું હું તારો બાપ ને તું મારી દીકરી બેહી ગાડી લઈ આવ્યો ગોમટા, અને એવા લગ્ન કર્યા ભાઈ. 20 વીઘા જમીન, 25,000 નો પગાદાર ગોચો, ધામધૂમથી, અને એમ કહેવાય છે કે એ તો કોળીની દીકરી હતી પણ હાર મોકલી જ્યારે કોઈ ભરવાડની દીકરી જાતી હોય એવું દ્રશ્ય હતું ભાઈ. એટલો હોનો એટલો કર્યાવાર મને ના પાડી, પણ મારાથી રહેવાતું નથી, કારણ કે હું એના રોટલા ખાઉં. આને કીધું તો મેં, તમે 1 રૂપિયો આપો ને હું રામભાઈના નામમાંથી આવ્યો, હું તો તમને ઓળખતો નથી, હું તો રામાપીરને રામભાઈને ઓળખું ભાઈ. પણ જે કલાકાર આવે ને એની કદર કરજો, એટલે તમારા ગામમાં બીજી વાર કલાકાર દાંત કાઢતો આવે મારો કહેવાનું. તમે ખૂબ સારા છો, સારું આયોજન કરો છો, અને વચ્ચે માણા રાખવાનું કારણ શું છે ભાઈ? આ કલાકારને આયોજકે તૈયાર કર્યા છે. સવારે 3 એકા કાઢે અમારે ક્યાં જવું, જેના ગામમાં જવું ક્યાં ભાઈ? વચ્ચે રાખવાની રામભાઈ, મેં કીધું તમે મને 1,000 રૂપિયો આપો, હું રામભાઈના નામમાંથી વિયો જાઉં બાપુ, હું ઈ ચારણ છું. ખૂબ મને ભગવાને આપ્યું છે, હું રોટલા જ બાવાના ખાઉં છું, આવા સંતોના મહાપુરુષના બધા. મારી પાસે 2 અડીખમ બાવા છે, 1 પરબ ને 1 સતાધાર. કે માગવા પણ નથી મારે ભાઈ, 4 હાથ મારી માથે છે 2 સંતોના, ક્યાંય જવા પણ. આ તો હું શોખથી અત્યારે પ્રોગ્રામ કરું, અત્યારે જે કરું છું એ હું મારો નિજાનંદ કરું છું. ભલા મને 2 બાવાના 4 હાથ છે, કે દેવદાન જેથી જરૂર પડે તેથી પરબ ને 7,000 ના દરવાજા તારી માટે ખુલ્લા છે. પણ મુંડિયાનો માલ છે ખવાય નહીં બાપ, મુંડિયાનો માલ છે, લાંબા લાંબા દંત, ભજન કરો ને તો ઓદરે નગર કાઢી નાખે અંત, અમારે 10% કાઢવા પડે, અમારે કાઢવા. આ ભજનનો પૈસો આ પચાવો ને, બહુ અઘરી વાત છે, બહુ અઘરી વાત. પણ આ છેલ્લો મારો આ પ્રસંગ તમને કહી, મારો કહેવાનો અર્થ એ કે એ ભાઈબંધ એમ કહેવાય છે કે ભગવાનને ધોળતા નહોતા જયા, એટલે સુદામાને આમ તેડી, બહુ ટૂંકમાં વાત કરું તો આમ સોના સિંહાસનમાં બેહાર્યા ને, હવે સોનાના સિંહાસનમાંથી સુદામાને બેહાર્યા, કૃષ્ણે સુદામાને ટાઢેક વળી. મારો ભાઈબંધ કેટલો સુખી, પોતે કેટલો દુઃખી છે એની પરવા નથી,
બીજાનું હારું વિચો. અત્યારે તમારો બેન્જો માસ્ટર ગાડી લે એટલે પાડોશી એમ વિચારે કેદી ભટકાય, તમારા હાથમાં શું આવે? હે, એને હૈસિયત તમને, એને હૈસિયત તમને મોત કોકને હારું માગતા એનું આવડે. એક જ્ઞાન ભગવાન પ્રસન્ન છે, માગ માગ તો ભગવાન ને શું કે ખબર, કે હું જે માગો એ આપું. ભગવાન એ ફરી ગયા કે મારું પુતળું મને એમ કે હવે તને આપું એક શરત, કે તું જે માગ ને એ જેબલ તારા પાડોશી થાય. અન હું જાણો, એક મકાન પાડોશી બે, એક ખેતર પાડોશી બે. હવે જે માગતો જાય પાડોશી ડબલ થાય, કે મારા ફળિયામાં એક કુવો તો પાડોશી ના ફળિયામાં બે. પછી છેલ્લે કીધું ભગવાન કે હવે છેલ્લું વચન છે, માગી લે કે મારી એક આંખ ફોડી નાખો, પાડોશી ધબડ કો. બોલો, માગતા આવડે માણસને માગતા? અરે માગવા જેવું માગીએ તમારો રામભાઈ ઝાપડો એમ કે છે કે દ્વારકાધીશ ન પાડે ના, પણ માગવા જેવું માગીએ તો. તારું તને ક્યાં લેસન કરતા કે ટગલી ડાળે ચડી જતા ન્યા બેઠો બેઠો કઈક તું કકડાવ તો સુદામા ઈ તો બારું કાચ ને પોટલી ખેંચી ભાયો. જેમ જેમ ભગવાન આમ સીથરા છોડતા ગયા, એમ એમ પોરબંદરના દારિદ્રના ભૂકા કાઢીને, જેમ જેમ સીથરા ભગવાન છોડતા ગયા પોરબંદરમાં દારિદ્રના ભૂકા કાઢી નાખ્યા. પછી બીનું કેવું, એક મહિનો મહેમાન ગતિ કરી, એક મહિનો. પછી કીધું હવે જવું છે કૃષ્ણ, કે જવું છે કૃષ્ણ ઉદ્ધવજી એનું મિત્ર મંડળ સુદામાને મૂકવા જાય. અને કવિ કાગ લખે છે, કાગ કે ઘણા વિદાય લીધી કૃષ્ણ ઉદ્ધવજી ના ખંભા માથે માથું મૂકીને જે રોયા છે કે ઉદ્ધવ ઉદ્ધવ હું આને કેમ કહી શકું કે મેં તને આટલું બધું આપી દીધું, કારણ રહીમન નર મર ચુકે જો ઘર માંગન જાય ઉનસે પેલે ઓ મરે જો મુખ નીકળે. રામભાઈ કે મારી હોટલમાં ગરીબ સાધુ સંત આવે એ પેલા એને અમે જમાડી દે, ઈ કે એને અમે જમાડી એમાં મને મજા ના આવે. એમ કૃષ્ણ એમ કે છે કે મેં એટલું બધું, પણ હવે માગવા વાળો જો ન માગી શકતો હોય તો હું દેવા વાળો એને કેમ કહી શકું કે મેં તને આટલું બધું આપી દઉં. એટલે કવિ કહે છે કે કુદરતની બધી કૃતિઓને જાણવાની નોખી હતી સંતની નિશાળો. તો ચંદ્રિકાબેન ને આપણે જોરદાર તાળીઓની ગીતાર્થી વધાવી લઈ એની મોજ પર આ ભજનો ગીતો લઈ ચંદ્રિકાબેન ભીલ હરિયો. હલો, આપણે રામભાઈની સાથે એમના મિત્ર પધાર્યા છે, મિત્તલ ટ્રેડર્સ ગુંદાળા રોડ ગોંડલ વાળા વેલજીભાઈ વામજા, એમને હું વિનંતી કરું. અને વિક્રમભાઈ મોહનભાઈ વાગડિયાને હું વિનંતી કરું, આ ભાઈ વેલજીભાઈનું સ્વાગત કરે. આવો વેલજીભાઈ, વિક્રમભાઈ પધારો, હાર આપજો. એવા જ આપણે શીતલબેન, શીતલબેન આપણા જ ગામનું ને આપણું જ ગૌરવ, અને આમ તો આપણા મહેમાન કહેવાય અત્યારે, એમનું સ્વાગત કરશે. હું ભાઈ બેન પાયલબેન ને વિનંતી કરું, હાર પહેરાવી એને સ્વાગત કરશે.
તાળીઓ વગાડજો, આપણું ગૌરવ છે. અરે બના પીરની જય, દ્વારિકાધીશ કી જય, બજરંગદાસ બાપાની જય, ચામુંડા માત કી જય, ખોડિયાર માત કી જય. સરસ્વતી સુરદી જીઓ ગુણપતિ દીજિયો જ્ઞાન, એ બજરંગી મહાબલ દીજિયો, મોહે સદગુરુ દીજિયો શાન.
शब्द उच्चारण मां सरस्वती मति आप दे मुनिमा शब्द उच्चारण मां सरस्वती अनिमति आप दे मुनिमा ए भूल्या अक्षर यमने बताव दे तारा गुण लाई गावा दिनेरा नरनी नारी नमनु करे अरे रे तमने नमे मोटा मोटा भू नवा गाम ने आंगणे आऊ सरस मजानु आयोजन होय त्यारे रामदेव पीर ना भजन थी शुरुआत करवी પણ ભાઈએ કીધું એમ કે જ્યાં મોજ આવે ને વરસતા રહેજો જે કઈ રકમ અહીંયા આવશે તે અહીંયા જ તે કોઈ કલાકાર લઈને જવાનું નથી તો રામદેવ પીર બાપાને યાદ કરીએ તો નેણ લે મને નીંદ રૂનાવે ભોજનિયા મને મૂલ ના ભાવે નેણ લે મને નીંદ રૂનાવે ભોજનિયા મને મૂલ ના ભાવે ઘોરે રાણુ જાના રાધવી ઘોરે રાણુ જાના રાધવી
तो खम्मा 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 पिरने दादी खम्मा मारा
જોરદાર તાળીથી વધાવો. જે કઈ રકમ અહીંયા આવશે તે ધર્મના કાર્યમાં વપરાવાની છે, એટલે જ્યાં મોજ આવે ને વરસતા રહેજો.
ढोलिए खींची डोरी पलन के धुन मोरी मेरे सपनों को सुनाया सारी रात भले बगिया तेरी छोरी भले
रामदेव जी महाराज की।